सूरत में सतत वधता जता कोरोना पॉजिटिव केसों ने डामवा माटे तंत्र द्वारा अमदावादना मॉडल अपनाव्या बाद छेला एक सप्ताह थी केस में अने मौतनी संख्या में घटाड़ो थयो छे। कोरोना की रफ्तार हवे धीरे धीरे घटी रही है। आज सवारे सूरत में कुल 105 पॉजिटिव केस बहार आया है, जेमा सीटी में 74 अने ग्राम्य में 31 केस छे। सूरत में अत्यार सुधी में कुल पॉजिटिव दर्दियोंनी संख्या 15,693 पर पहुंची छे, जेमा सीटी में 12,601 अने ग्राम्य में 3,092 छे। ज्यारे मरणांक सीटी में 540 अने ग्राम्य में 138 मळी 678 नोंधाया छे। कोरोना अंगे जागृति फैलावनारा डॉक्टर अशोक कापसे कोरोनाना संक्रमणनो शिकार बन्या बाद एक महिनानी लांबी सारवार बाद આજે મૃત્યુ પામ્યા છે। આજે સવારે પણ સુરતમાં સિટીમાં 74 અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15,693 ઉપર પહોંચી છે, જેમાં સિટીમાં 12,601 અને ગ્રામ્યમાં 3,092 થઈ છે। વધુમાં નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 199 દર્દી દાખલ છે, જેમાં 5 વેન્ટિલેટર પર, 27 બીપેપ અને 115 ઓક્સિજન ઉપર છે। જ્યારે સ્મીમેરમાં 122 દર્દીઓ પોઝિટિવ દાખલ છે, જેમાં 6 વેન્ટિલેટર ઉપર, 30 બીપેપ અને 57 ઓક્સિજન હેઠળ સારવાર પર છે। જ્યારે છેલ્લા એક માસથી તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, તે દરમિયાન અનેકવાર તેમના નિધનની અફવા પણ ઉડી હતી। મેડિકલ ક્ષેત્રે સુરતને ઇન્ટરનેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કરનારા સુરતના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર અશોક કાપસે કોરોનાની શરૂઆત થયા બાદ કોરોનાના લક્ષણ અને તેનાથી બચવા માટે લોકોને જાગૃત કરી રહ્યા હતા। એકાદ માસ પહેલા ડોક્ટર કાપસેને કોરોનાનું સંક્રમણ થતા તેઓને રાંદેર રોડ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન અનેક વખત તેમની તબિયત ગંભીર બની જતા તેમના મૃત્યુની અફવા પણ ફેલાઈ હતી। જોકે એક માસ કોરોના સામે જંગ લડ્યા બાદ ડોક્ટર કાપસે જંગ હારી જતા આજે તેમનું નિધન થયું છે।